ગુડ મોર્નિંગ મિત્રો, મજામાં ને? રોજનો રોજ તૈયાર કરજો. કોરોનાએ જે વેકેશન આપ્યું છે એનો ભરપૂર લાભ લેજો મિત્રો. અભ્યાસ કરવામાં, મોબાઈલ રમવામાં નહીં. પપ્પા આપણને મોબાઈલ આપે તો એ આ વિડીયોનો અભ્યાસ કરવા માટે આપે છે, ગેમ રમવા માટે નહીં. એટલે મા બાપને છેતરતા નહીં અને મોબાઈલમાં વિડીયો જોઈને પપ્પાને મોબાઈલ પાછો આપી દેજો. ચલો હવે આપણે વધારે સમય ન બગાડતો થોડા આગળ વધીએ. જો આપણો નવો પ્રશ્ન સમસ્થિતિમાન પૃષ્ઠ, સિમ્પલ જો શબ્દ ઉપરથી જ ખ્યાલ આવશે. સમ, સમ એટલે સરખું, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન. અને આપણા પાઠમાં વિદ્યુત સ્થિતિમાનની વાતો છે. પૃષ્ઠ, પૃષ્ઠ એટલે સપાટ. આપણે એવા કોઈ પૃષ્ઠની, એવી કોઈ સપાટીની વાત કરવા માગીએ છીએ કે તે સપાટી ઉપરના બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય, સમાન હોય. તો એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી, સમજો, એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. કલ્પના કરવાની આપણે પૃષ્ઠ. દાખલા તરીકે ચલો હું અહીંયા એક બિંદુવત વિદ્યુત ભાર લઉં. ધારો કે આ બિંદુવત વિદ્યુત ભાર મૂક્યું છે તો મને કહેશો પૃથ્વી આ અંતરે, પૃથ્વી આ અંતરે વિદ્યુત સ્થિતિમાન સૂત્ર કયું આવે મિત્રો? કેટલી અપોના આવે? તો દાખલા તરીકે ચલો હું અહીંથી આ અંતરે જાઉં તો આ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો જવાબ કેટલી અપોના આવે? ચલો બીજો એક વિદ્યાર્થી અહીંથી આ અંતરે આ બાજુ આટલા અંતરે ગયો, જેટલું આ અંતર છે એટલું જ આ બાજુ, અને આ બિંદુ બોલો આ બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? કેટલી અપોના? કોઈ વિદ્યાર્થી અહીંથી આ અંતરે આ બાજુ એટલા અંતરે ગયો અને આ જેટલા અંતર, તો બોલો આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? કેટલી અપોન? કોઈ વિદ્યાર્થી આ બાજુ આ અંતરે જાય તો અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? કેટલી અપોન? કોઈ આ બાજુ આ અંતરે જાય, કોઈ આ બાજુ આ અંતરે જાય. વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે, એટલે દિશાનો તો પ્રશ્ન છે નહીં, ખાલી મૂલ્યનો જ પ્રશ્ન. તો મૂલ્ય તો તમે જો આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, ટૂંકમાં વિદ્યુત ભાર પૃથ્વી આ અંતરે આવેલો બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સરખો જ હશે. તો ચાલો આપણે બધા જ બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠની કલ્પના કરીએ. ધારો કે આપણે કાલ્પનિક પૃષ્ઠ દોરીએ. તો આપણે હવે એક પૃષ્ઠની કલ્પના કરીએ હતી. તો આ જે પૃષ્ઠ તમે જોઈ શકો છો કે આ પૃષ્ઠ પરનો તમામ બિંદુ વિદ્યુત ભાર કેટલી સરખા અંતરે છે, આ બધા માટે સરખું. ક્યુ સરખું? તો વિદ્યુત સ્થિતિમાન પણ સરખું. તો આ રીતે વિદ્યુત ભાર કેટલી આ અંતરે આવેલા બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો આ બધા જ બિંદુએ સમાન હોવાથી આ સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતું આ કાલ્પનિક પૃષ્ઠ, આવા પૃષ્ઠને આપણે નવું નામ આપીશું, સમ સ્થિતિમાન પૃષ્ઠ કહીશું. બીજા શબ્દોમાં કેવું હોય તો વિદ્યુત ભાર ક્યુને કેન્દ્ર તરીકે લઈ એની આજુબાજુ આ ત્રિજ્યાવાળો જો ગોળો દોરીએ તો તે ગોળાની સપાટી ઉપર બધે વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. તો આ એક સમ સ્થિતિમાન પૃષ્ઠ. ધારો કે કોઈ બીજા વિદ્યાર્થીએ એક અંતરે વાત કરી કે ભાઈ ચલો અમને વિદ્યુત ભારથી એક અંતરે જઈએ, કે ભાઈ ચલો અહીંથી એક અંતરે આવેલું આ બિંદુ, તો બોલો આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? કેટલી ઓપોનિક્સ? એ તે આ બાજુ એક અંતરે, આ બાજુ એક અંતરે, તો હું એક અંતરે આવેલો બધો જ બિંદુ, તો જો એક અંતરે આવેલો બધો બિંદુ લેશો તમે
તો આ બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન એક સદસ્ય મૂક્યો. તો આ બધા બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? કે ક્યુ અપોન એક. પણ ટૂંકમાં આ પૃષ્ઠ ઉપર બધા જ જવાબ હશે, બીજા પૃષ્ઠ ઉપર બધા જવાબ હશે. તો આ પણ એક સમસ્થિતિમાન પૃષ્ઠ જ કહેવાય. આવો તો જેટલો કરવો હોય, ધારો કે કોઈ વાય અંતર લીધું મોટું અંતર, તો પછી આ પણ એક સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવું. તો વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈને દોરેલી આવી ગોળાકાર સપાટીઓ, આ બધી જ સપાટીઓને સમસ્થિતિમાન પૃષ્ઠ. પૃષ્ઠ પરના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન, પણ બીજા પૃષ્ઠ કરતા થોડું જુદું હોઈ શકે, કારણ કે આ પૃષ્ઠની વાત કરતો અંતર આર હતો, પણ આ પૃષ્ઠની વાત કરતો અંતર એક્સ હતો, આ પૃષ્ઠની વાત કરતો અંતર વાયા. પેલા કરતો જવું જુદો, પણ એ પૃષ્ઠ પર બધા સરખો જવો. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? તો સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ. તો સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. જો વિદ્યુત ક્ષેત્ર, તો આ ધન વિશ્વાનું, તો ધન વિદ્યુતવાનું વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી આ બહાર જતું હોય. જો અહીંયા દોરવું હોય તો ક્ષેત્રને કામ બહાર જતું હોય, અહીં દોરવું હોય તો આમ બહાર જતું હોય, અહીં દોરવું હોય તો આમ બહાર જતું હોય, અહીં દોરવું હોય તો આમ બહાર જતું હોય. ટૂંકમાં ધન વિદ્યુતવાનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ. જો ઋણ વિશ્વાસ હોય તો શું, ઋણ વિશ્વાસ, તો ઋણ વિદ્યુતમાન માટે વિદ્યુત ક્ષેત્ર અંદર આવતું હોય, ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ આવતું દોરી શકાય. તો આ ઋણ વિદ્યુતમાનનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવતું છે. જો ઋણ વિદ્યુતમાન માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય, ધારો કે આ અંતરે હું વાત કરું, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન બી બરાબર કે ક્યુ અપોન આર, એટલે માઇનસ કે ક્યુ અપોન આર, કારણ કે વિભાજન છે નહીં. એ રીતે ચાલો આ બાજુ આ અંતરે પણ આટલો જવાબ આવે. હવે ટૂંકમાં અહીંયા પણ આ અંતરે આવેલા બધા બિંદુએ જવાબ સરખો લખો છો, માટે આ પણ શું કહેવાય, સમસ્થિતિમાન પૃષ્ઠ જ કહેવાય. તો જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ જ છે, એટલે એકલ બિંદુવત ધન વિજભાર હોય કે ઋણ વિજભાર હોય, એમના સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર આવો ગોળ આકાર હોય છે. ક્ષેત્ર રેખાઓ ખાલી ધન વિજભાર હોય તો ત્રિજ્યાવર્તી બહાર જતી દિશામાં, અને ઋણ વિજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં હોય, બાકી સમસ્થિતિમાન પૃષ્ઠો ગોળાકાર જ હોય. હવે બીજી મહત્વની વાત કે તમે આ આકૃતિ ઉપરથી જોઈ શકશો કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના કોઈ પણ બિંદુ, દાખલા તરીકે આ બિંદુની વાત કરીએ, ધારો કે આ એ બિંદુ, તો ચાલો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન લઈએ. શું થવાનું મિત્રો? જો વિદ્યુત ભાર કયું હોય, અંતર આર હોય, તો કેટલી અપોન. હવે આ બિંદુએ તમે જુઓ સમસ્થિતિમાન પૃષ્ઠ આમ છે અને વિદ્યુત ક્ષેત્ર આમ છે, તો સમસ્થિતિમાન પૃષ્ઠ અને પેલું વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય, તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય. તમે જોઈ શકો, ધારો કે આ બિંદુએ વાત કરો, તો આ બિંદુએ જુઓ તમે વિદ્યુત ક્ષેત્ર તો આમ છે, પણ જો સમસ્થિતિમાન પૃષ્ઠ આમ છે તો અહીંયા પણ કેટલો ખૂણો બને દેવ, તો બરાબર યાદ રાખજો મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના કોઈ પણ બિંદુએ, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય છે. જો આપણે આની સાબિતી પણ આપી શકીએ, જો આને આપણે બી બિંદુ કહીએ, તો બી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું, બીબી, અને બીબી બરાબર શું થવાનું, તો કે વિદ્યુત ભાર ક્યુશન અંતર આર જ છે. હવે જો મિત્રો આપણે એક કામ કરીએ, આ એ બિંદુએ તે બી બિંદુએ હું એકમ ધન વિજભારને આમ લઈ જતો, નાનું નાનું સ્થાનાંતર કરાવતો છું, તો યાદ કરો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ એકમ ધન વિજભારને લઈ જતો કરવું પડતું કાર્ય, અને એ કાર્ય તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું, જેને કે ડેલ્ટા વી જેટલું. અને જો આનું સૂત્ર લખો યાદ કરો,
જો એથી બી આગળ છે તો એ પ્રારંભ આપું તો એથી અને એકમ ધર્મ વિશ્વાસને લઈ જવા માટે પ્રથમ વસ્તુ કાર્ય એ ઓછડિયા બી આર એટલે આ નાનું સ્થાનાંતર. તો આ નાનું સ્થાનાંતર એટલે નાનું કાર્ય પણ પછી આ સ્થાનાંતર પછી બધા શું કરું. તો આ વીબી માઇનસ બીનું સૂત્ર માટે જો વીબી માઇનસ બી બરાબર ઇન્ટિગ્રેશન ઓફ એથી બી ઈ ડોટ દિયા તો શું લખાય ઈ ડી આર કોસ થીટા જો થીટા એ ઈ અને ડી આર વચ્ચેનો કોણ ઈ અને ડી આર વચ્ચેનો કોણ મિત્રો. પણ આપણે જો એ બિંદુ અને બે બિંદુ એક જ પૃષ્ઠ ઉપર આવેલા છે તો પછી વિદ્યુત સ્થિતિમાન તમે જોઈ શકો છો કેવો હોય સરખો. તો પછી આપણે પદ સરખો સરખો તોડની વાત બાકી જી. તો પછી આપણે શું લખી શકીએ જો તો પછી આપણે આવું લખી શકીએ જીરો બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ એથી બી ઈ ડી આર કોસ થીટા. જો આ માઇનસ આ બંને જો જતું રહેશે હવે જો આપણે આ લાઈન નો ગુણાકાર જીરો આવે છે એટલે પોતો વિદ્યુત ક્ષેત્ર જીરો હોવું જોઈએ. પણ અહીં તો તમે જો આ ધર્મ વિભાગ છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર તો હોય જ એટલે ઈ વાળો પદ તો જીરો નથી. બી આર તો તમે જો એક બિંદુથી બીજા બિંદુએ જતા હો તો સ્થાનાંતર તો કંઈ કરવું જ પડે તો સ્થાનાંતર પણ જીરો નથી. તો પછી જો તમારો જવાબ જીરો લાગતો તો કંઈ પણ જીરો થવું જોઈએ તો કોસ થીટા જીરો થવું જોઈએ તો જવાબ જીરો થાય. અને કોસ થીટા જીરો તો કોસમાં કોની કિંમત જીરો નેવુંની માટે થીટા કેટલો હોવો જોઈએ નેવું હોવું જોઈએ. પણ થીટા એ કોની વચ્ચેનો કોણ છે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લો. જો તમે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ ના લીધો હોય આ વિદ્યુત ક્ષેત્ર જો લંબ લીધો હોત પણ ધારો કે વિદ્યુત ક્ષેત્ર શું હોય તો આપણા વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનો ઘટક આપણને કંઈ નથી મળો તો આપણા પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનો કંઈ ઘટક મળે. જો વિદ્યુત ક્ષેત્ર તો શું હોત તો આપણે વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો પાડ્યા એક પૃષ્ઠને લંબ ઘટક અને એક પૃષ્ઠને સમાંતર. તો પછી એ સંજોગોમાં મનો પૃષ્ઠને સમાંતર ઘટક નહીં મળત મળત એટલે કે અશૂન્ય. તો પછી તમે આ ઇનપુટમાં કંઈક મળ અને કંઈક મળ તો જો અહીં ઘણો તો હવે એવું કહેશો જીરો નેવું નથી એટલે આ ઘણો નેવું નથી એટલે આપણે તો જીરો થાય એ કંઈક મળ સ્થાનાંતરે કંઈક મળો તો પછી આ તફાવત પણ કંઈક મળ તો એનો મતલબ આ તફાવત કંઈક મળે તો પછી આપણે જવાબ સરખા હોય નહીં તો પછી આ રીતનું પણ આ રીતનું વિદ્યુત સ્થિતિમાન સરખું ના હોય તો બસ સરખું ના હોય તો પછી એનું સમસ્થિતિમાન પૃષ્ઠ ના કહેવાય ને. તો આ તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે વિદ્યુત સ્થિતિમાન સરખું જ એટલે આપણે આ જે ધારણા વિચારી પત્રો શું હોય તો એ શક્ય નથી. તો આમ સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રની કેવું હોય મિત્રો લંબ હોય બરાબર મગજમાં આ વાક્ય ઉતારી દો સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ બિંદુવત ધન વિજભારના સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો હોય ગોળાકાર. બિંદુવત ઋણ વિદ્યુતભાર જો આ બિંદુવત ધન વિજભાર એકબીજ ભેગા થયેલ છે એ તે બિંદુવત ઋણ વિજભાર જો ઋણ વિજભાર એટલે જીરો થી નાનો તો એમનો સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર મિત્રો ગોળો જ હોય ગોળો જ હોય. હા પણ પેલું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યા આવતી અંદર આવતું ગોળો બાકી બંનેના સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર ગોળો જ હોય. ચલો આ સિવાય આપણે અન્ય તંત્રો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય વિચાર. ધારો કે તમને વિદ્યુત ડાયપોલનું કહેવાનું કે વિદ્યુત ડાયપોલ હવે ડાયપોલ એ વાસ્તવમાં બે વિજાતીય અને સમાન મૂલ્ય સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુત વાહક
નું તંત્ર છે. દાખલા તરીકે આપણે ચલો ડાયપોલની વાત કરીએ તો ડાયપોલમાં એક પ્લસ ક્યુ હોય, બીજો માઇનસ ક્યુ હોય. જો આ ના હોત મિત્રો, આ ના હોત તો માત્ર એકલા ધનવિજવાન સંસ્થિતિવાન કૃષ્ણ આખા ગોળા જો ગોળા બીજું દોરો તો ગોળ જ, આ દોરો તો ગોળ જ. એટલે એકલા ધનવિજવાન સંસ્થિતિમાન પૃષ્ઠ ગોળા થયો. એ રીતે ચલો એકલો ન હોત તો એકલો આ નથી લાગુ કરતો તો આનો પણ કેવો આવો ભાઈ ગોળા અને ગોળાઓ જુદો બધા ગોળાઓ. પણ જ્યારે બે સાથે આવે ડાયપોલ બનાવે તો તમે જાણો છો કે ધન અને ઋણ વચ્ચે શું આવે, આકર્ષણ. અને આમ આકર્ષાય તો વચ્ચેના ભાગમાં પૃષ્ઠનો સંકોચન ભેગો થઈ જાય અને આમ ખેંચાય તો આપણું છૂટું પડે. અને એના કારણે વિદ્યુત ડાયપોલના સંસ્થિતિમાન પૃષ્ઠનો આકાર આવો જોવા મળે છે. આ ધન અને આ ઋણ જો વચ્ચે આકર્ષાય એટલે નજીક આવે, એટલે વચ્ચેના વિસ્તારમાં નજીક આવે, એટલે આપણે આવું જાણે કે આમ ખેંચાય, આ વિધવાર આમ ખેંચાય. એટલે જો એ જગ્યા ઓછી ઘટે આમ જગ્યા વધારે એવું છે. બીજું પૃષ્ઠ દોરો તો એ આ રીતે દોરવાનું, આ રીતે દોરવાનું. બીજું દોરો તો આ રીતે દોરવાનું. ચોથું દોરો ગમે તેનો પૃષ્ઠ જેટલો દોરો એટલું દોરો. પણ કાળજી શું રાખવાની કે ધર્મ વચ્ચે આકર્ષણ થાય એટલે વચ્ચેના ભાગમાં બધું ભેગું થઈ જાય અને આ બધું આમ ખેંચે જાય એવું હોય છૂટું પડી જાય. તો આમ વિદ્યુત ડાયપોલ એટલે કે સમાન ક્રિયાના બે વિજાતીય વિદ્યુત ભાગના તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર થવો. હજુ તમે આગળ દોરો તો જો પૃષ્ઠ છેતરનું દોરાણ કરી આમ ચોપડી માં આવી આપણે થતું છે એ રીતે જો બે વિજાતીય આ વિજાતીય હતા એની જગ્યાએ બે સજાતીય લેવામાં આવે. સજાતીય બે બે ધન પતો બે બે ઋણ, બે સજાતીય બે બે ધન પતો બે બે ઋણ. ધારો કે આપણે બે બે ધન લઈ ગયું, જો એટલો ધન હોત તો ગોળ આવત, એટલો ધન હોત તો ગોળ. પણ બે સાથે આવે તો ધન ધનને અપાકર છે, વચ્ચે જગ્યા વધી જાય અને સાઈડમાં ભેગું થઈ જાય. એટલે આપણે કોઈ સંસ્થિતિમાન પૃષ્ઠ દોરવા છીએ તો સાઈડમાં નથી દોરવાનું, અહીં જગ્યા બતાવો લીધે આવ્યો મોટા આકર્ષણ થાય આપણું છે તો એ બધું ભેગું થઈ જાય એમ છું લીધે આવ્યો આમ બતાવવાનું. તો જો બે સજાતીય વિદ્યુતભારોના તંત્ર માટે સમસ્થિતિમાં પૃષ્ઠનો આકાર હોય અને વચ્ચેના એરિયામાં જગ્યા બધા બતાવી દેવાની નજીક બતાવી દેવી, કારણ કે અપાકર્ષક દૂર જાય હોય પૃષ્ઠ તંત્ર વિદ્યુતભારની નજીક છે એ તો ભાઈ જાય શકે છે. જ્યારે વિજાતીયમાં આકર્ષણને વચ્ચે સંકોચાય કિનારી બાજુ છૂટું છૂટું હોય, પણ એકલો ધન એકલો ઋણ હોય તો ઓનલી ફોર ગોળ 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 તો આ ધ્યાન રાખે. ચલો એ રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર, સમાન વિદ્યુત ક્ષેત્રના સંસ્થિતિમાન પૃષ્ઠનો આકાર. હવે યાદ રાખજો મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર દોરવા માટે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સરખાંતરે દોરતા એવી ચલો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જાય છે. જો એકબીજાને સમાંતર એકબીજાથી સરખાંતરે તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને શાંત નિર્દેશન કરે છે સમાન વિદ્યુત ક્ષેત્ર. ધારો કે આપણું વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં જાય છે તો બોલો આ દિશા કઈ આવે, અને આમ આવે તે ઝેડ. એટલે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી એક્સ દિશામાં જાય છે આવા દિશાના ઝેડ છે. પણ હમણાં જ મેં કીધું કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને લંબ હોય, તો જો વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય તો એને લંબ પેલું પૃષ્ઠ લેવું પડે અને પૃષ્ઠને લંબ કરવા માટે તમારે પૃષ્ઠ આમ દોરવું પડે. આમ એટલે આ વાય અને જેડ સંકલમાં દોરવું જોઈએ. એટલે તમારે કોઈ પણ પૃષ્ઠ દોરો તો આ રીતે વાય જેડ સંકલમાં દોરવું પડે. તો
તો જો આ ક્ષેત્રરેખા આવી મિત્રો આ જે પૃષ્ઠ ગોઠવું તો જો આ ક્ષેત્રરેખા પૃષ્ઠને લમ અહીં પણ લમ અહીં પણ લમ તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં તો x ને લંબ સમતલ કર્યું થાય છે જો આગળ જો તો આગળ બીજું પૃષ્ઠ દોરી શકાય જેટલા પૃષ્ઠ દોરો એટલું દોરી શકાય હજુ આગળ જ્યાં પહેલા આપણે ગોળાકાર ગોળા દોરી જતા હતા એમ અહીં આપણે એવો સમતલ પૃષ્ઠ દોરી શકીએ પણ કાળજી એટલી રાખવાની કે આ સમતલ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ બરાબર છે તો અમે સમસ્થિતિમાં પૃષ્ઠની મિત્રો વાત કરી અને તમે અલગથી આવો પ્રશ્ન મને પૂછાય કે દર્શાવો કે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે તો હમણાં મેં પેલી ચર્ચા કરી એ રીતે તમે બતાવી શકો બરાબર છે તો આ વસ્તુ તમને આવડવી જોઈએ મિત્રો જો મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા આવા અલગ અલગ નાના પ્રશ્નો બનાવી શકાય મેં હમણાં બધી ચર્ચા કરી એ જ વાત છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના દરેક બિંદુએ બોલો વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને કેવું હોય લંબ તો એક આ બધું લખી દેવા બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર હમણાં જ આપણે વાત કરી કે ભાઈ આ એક બિંદુ લાંબી લીધું તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કોઈ એકમ દરમિયાનની કે ક્યુ વિદ્યુતાની ગતિ કરાવીને એકમ રજો છતો કરવું પડતું કાર્ય અને એ કાર્ય તે બે બિંદુ વચ્ચેના સ્થિતિમાનના તફાવત જેટલું પણ આપણે જોઈએ કે જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો આ વિદ્યુત સ્થિતિમાન સરખો હોય તો તફાવત જી તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કોઈ પણ બે બિંદુ વચ્ચે તમે એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુત ભારને કે પછી એકમ દરમિજ ભારને ગતિ કરાવીને લઈ જતા હોય તો કરવું પડતું કાર્ય હંમેશો શૂન્ય ત્રીજું જેમ પેલામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી એમ સમસ્થિતિમાન પૃષ્ઠો પણ એકબીજાને છેદે નહીં કે ધન વિસ્તારનો તમે પૃષ્ઠો ગમે તેટલો દોરો તો એ આ રીતે જાઓ કદાપી કોઈ પૃષ્ઠ આમ થઈને આમ બીજા પૃષ્ઠને છેદતું દોરી શકાય નહીં તો આ પણ વસ્તુ તમે ધ્યાન રાખજો પછી જો ઘણી ચોપડીમાં આવું લખેલું હોય છે કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કે ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ એમ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે એવું બતાવવું હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠો નજીક નજીક દોરવાનું અને વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે એવું બતાવવું હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ થોડો છૂટો છૂટો બતાવવાનો અને વિદ્યુત ક્ષેત્ર સમાન છે એવું બતાવવું હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ પણ સરખા સરખા અંતરે દોરવાનું પણ આ એક ખાલી વૈકલ્પિક સમજવા માટેની વાત છે અને એની દિશા આપણે કઈ રીતે જાણી શકીએ પૃષ્ઠને લંબ એનું મૂલ્ય તો જેમ જેમ દૂર જઈએ પૃષ્ઠ ઉપર એમ એનું મૂલ્ય ઘટતું જાય તો આમ સમસ્થિતિમાન પૃષ્ઠ એનું મૂલ્ય એની દિશા એ બધાની વૈકલ્પિક જાણકારી આપતો પૃષ્ઠ છે એમ કહી શકાય અને હવે આપણે એક એક્ઝામ્પલની વાત કરીએ જો મિત્રો મેં અત્યાર સુધી તમને જે ભણાવ્યું એ તમે જે કંઈ સમજ્યા એ સમજ્યાના આધારે ઉદાહરણ નંબર 2.3 આપણે એના 5 પ્રશ્નના જવાબ આપ્યા છે જો તમને ઉદાહરણ 2.3 બે આકૃતિઓ દર્શાવી છે એ અને જો એ આકૃતિ જેમાં ધન વિજ ભાર છે અને આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો બહાર જતું બીમો ઋણ વિજ ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર અંદર આપવું તદુપરાંત જો અહીંયા બે બિંદુ બધા શક્ય અને અહીંયા બે બિંદુ બધા શક્ય અને બરાબર પી બિંદુ વિદ્યુત ભારની નજીક છે ક્યુ બિંદુ વિદ્યુત ભારની દૂર છે તો હવે આ બધી બાબતોને આધારે આપણે જવાબ આપવાનો છે જો પહેલો પ્રશ્ન તમને ચોપડીમાં પૂછ્યો છે કે ભાઈ આકૃતિઓમાં અનુક્રમે ધન અને ઋણ વિદ્યુત ભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે તો પહેલો પ્રશ્ન સ્થિતિમાનનો તફાવત પી બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન અને ક્યુ બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નું ચિહ્ન જણાવો કે આ જવાબ બેનો તફાવત ઋણ આવશે કે ધન આવશે જો આમ તો આપણે આ સૂત્ર ઉપરથી પણ અંદાજ લગાવી શકીએ પી બરાબર કેટલો પણ જો પી બિંદુ વિદ્યુત ભારથી નજીક એટલે અંતર ઓછું અને આ અંતર ઓછું
છેદવાળું પદ ઓછું ના જવા વધુ તો પી બિંદુવાળી વિદ્યુત સ્થિતિમાન વધુ આવે બરાબર. ચાલો એ જ રીતે ક્યુ બિંદુ અહીંથી દૂર, જો ક્યુ બિંદુ દૂર છે તો દૂર હોય તો અંતર વધુ તો આ જવાબ ઓછો, તો વિક્યુનું મૂલ્ય ઓછું. માટે જો આ વધુ ના ઓછું તો વધુમાંથી ઓછું વાત કરો, મોટી કિંમતમાંથી નાની કિંમત વાત કરો તો જવાબ ધન. તો આ રીતે નક્કી કરી શકીએ, અથવા જો આપણે વ્યાખ્યાને આધારે પણ નક્કી કરી શકીએ કે ભાઈ એકમ ધનવિજમાનને અનંત અંતરથી ક્ષેત્રની વિરુદ્ધમાં લાવીએ તો એ વખતે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહીએ. તો તમે જેમ જેમ ક્ષેત્રની નજીક જાઓ એમ વધુ કાર્ય કરવું, આમ નજીક નજીક જાઓ. જો ક્ષેત્ર આમ જાય તમે આમ એટલે કહેવાનું મતલબ તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જો તો તમારે વધુ મહેનત કરવી પડે, તો કાર્ય વધુ કરવું પડે તો વી વધુ, તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતો વી વધે, અને જો ક્ષેત્રની દિશામાં જવાનું તો ક્ષેત્રની દિશામાં જતો ક્ષેત્રની દિશામાં જતો વી ઘટે. આપણે અગાઉ પણ એક પ્રશ્નમાં વાંચ્યો કે લખેલું, કારણ કે ક્ષેત્રની વિરુદ્ધ જો એટલે વિરોધ થતો હોય, અને વિરોધ થતો હોય તો હવે તમે નજીક જો તો તમારે વધુ કાર્ય કરવું પડે, અને એ જ કાર્યને તો આપણે વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો વધુ કાર્ય કરો એટલે વિદ્યુત સ્થિતિમાન વધુ કહેવાય, અને ક્ષેત્રની દિશામાં જો તો તમારે ઓછું કાર્ય કરવું પડે, કારણ કે ક્ષેત્ર જ તમને મદદ કરે તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન ઓછું. તો હવે જો આપણું આ વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, તમે આમથી આમ પેલું પણ બિંદુ આવ્યું કહ્યું તો અહીંથી આમ છો પીથી પી, તો જો પી વિદ્યુતભાગની નજીક છે એનો મતલબ તમે ક્ષેત્રની વિરુદ્ધ જોશો, તો ક્ષેત્રની વિરુદ્ધ જતો વિદ્યુત સ્થિતિમાન વધે, તો અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન હોય એના કરતાં આનું વધુ હોય તો વીપીનું મૂલ્ય વધુ અને આનું ઓછું, કારણ કે આ ક્ષેત્રની વિરુદ્ધ છે તો વધુ ને ઓછું અવગુણો વધુ વધુ ઓછું જતું. પણ જો આ ચિત્ર જુઓ આમાં વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, માટે જો તમે પહેલાં બી બીજું આ કરો પછી બીજી એ તમે જાઓ તો આ ક્ષેત્રની દિશામાં છે બી કહેવાય, અને ક્ષેત્રની દિશામાં જતો વિદ્યુત સ્થિતિમાન ઘટે, તો જો વિદ્યુત ક્ષેત્ર આમ છે અને તમે એમ જો તો પછી વિદ્યુત સ્થિતિમાન ઘટે, તો ઘટે તો અહીંયા એ આગળ ઓછું હોય અને બી આગળ વધુ હોય બરાબર. તો પછી જો બી આગળ વિદ્યુત સ્થિતિમાન વધુ એ આગળ ઓછું અને વધુમાંથી ઓછું વાત થાય તો જવાબ ધન. તો બોલો પહેલા પ્રશ્નમાં આ તફાવત વીપી માઇનસ વીપી નું ચિહ્ન ધરાવ વીપી માઇનસ વીએક ઉપર ધન. તો બોલો સમજી ગયા આ બે વાક્યો યાદ રાખવા, ક્ષેત્રની દિશામાં જઈએ તો એ બાજુનું બિંદુનું વૃદ્ધિ સ્થિતિમાન વધતું જાય, વિરુદ્ધ દિશામાં જઈએ અને ક્ષેત્રની દિશામાં જઈએ તો એ બાજુનું બિંદુનું વૃદ્ધિ સ્થિતિમાન ઘટતું જાય. બોલો ઓકે વધ્યા. ચાલો હું બીજો પૂછી, જો બીજો પ્રશ્ન, એક નાનો ઋણ વિજવાનો, શું કહેશો એક નાનો ઋણ વિદ્યુતભાર, એ ઋણ વિદ્યુતભારની ક્યુ અને ક્યુ શક્યું આ ક્યુ ના, તો ચાલો તમે એક નાનો ઋણ વિજવાનો પહેલા નાનો ઋણ વિજવાન ક્યુ આગળ છે પછી એ ઋણ વિજવાર અહીંયા આવશે, તો એમની સ્થિતિ ઉપજાવ. જો તમે પ્રશ્ન વાક્ય આ રીતે લખીશ કે એક નાના ઋણ વિદ્યુતભારની ક્યુ થી પી તરફની ગતિ અને અહીંયા નાના ઋણ વિજવાની નાના ઋણ વિજવાની એથી બી તરફની ગતિ, જો એથી બી લોંગ કીધું છે નાના ઋણ વિજવાની એથી બી તરફની ગતિ, અહીંયા થી બી તરફની ગતિ છે અને પેલા એથી બી તરફ બાજુ વાક્ય બરાબર છે. એક નાનો ઋણ વિદ્યુત ભાર ક્યુ અને પી તથા એ ને પી ક્યુ અને પી તો ક્યુ અને પી વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતનો છે, તો જો સ્થિતિ ઉર્જાનો તફાવત યુક્યુ માઇનસ યુપી શોધી આવો અને યુએ માઇનસ યુબી શોધી, કારણ કે મેં એથી બી કીધું હોય કીથી બી કીધું શકાત છે એનો તમારે શોધવાનો છે. હવે જો આપણે જાણીએ છીએ કે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, અને કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરળ, વિશ્વમાં કુલ ઉર્જા હંમેશા કેવી રહે અચળ, અને જો આ જવાબ અચળ રાખો તો એક ઘટે, જો ગતિ ઉર્જા ઘટતી હોય તો બસ સ્થિતિ ઉર્જા એ બધી વધતી હોય, એટલે જો ગતિ ઉર્જા તમને ઘટે એવું લાગે તો તમારે ઓટોમેટિકલી એવું કરે સ્થિતિ ઉર્જા વધે એવું સમજી લેવાનું,
અને જો ગતિ ઉર્જા વધે એવું લાગે તો સ્થિતિ ઉર્જા ઘટતી હોય એવું લાગે. તો જો હવે આપણે આ બાબતો પરથી વિચાર, જો આપણો પ્રશ્ન શું સ્પેશિયલ કહીએ કે નાનો ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી વચ્ચેની ગતિ, તો ચલો પહેલાં નાના ઋણ ક્યુ આગળ લઈ પછી પી આગળ લઈ જવાનું છે. તો બોલો નાનો ઋણ વિદ્યુત છે અને આ ધન, તો બોલો ધન તો ઋણને બી આકર્ષે, જે બોલો આકર્ષે તો દોડી જાય અને દોડી જાય તો એનો વેગ વધી જાય અને વેગ વધી જાય તો ગતિ ઊર્જા વધે. તો પી આગળ ગતિ ઊર્જા વધુ હોય, હા બોલો પી આગળની ગતિ ઊર્જા વધુ તો ગતિ ઊર્જા વધે તો ત્યાં સ્થિતિ ઊર્જા ઘટે, તો પી આગળ સ્થિતિ ઊર્જા ઘટે તો પછી આ પી આગળની સ્થિતિ ઊર્જા ઓછી હોય ને, બોલો આ દૂર હતા તો દૂરના અંતરે થોડું આકર્ષણ બળ ઓછું થતું હોય અને ઓછું થાય તો ઓછો કહે છે, તો ગતિ ઉર્જા ઓછી હોય તો ગતિ ઉર્જા ઓછી હોય ત્યાં સ્થિતિ ઉર્જા વધુ હોય. જો ફરી આ તમે ઋણી જ બની લીધો છે, આ ધન છે તો ધન તો ઋણ આકર્ષે અને આકર્ષણ આમ થયા તો વેગ વધે, હોય વેગ વધુ હોય વેગ ઓછું, હોય વેગ ઓછો હોય એટલે ગતિ ઉર્જા ઓછી અને ગતિ ઉર્જા ઓછી એટલે ત્યાં સ્થિતિ ઉર્જા વધુ, તો પી આગળ સ્થિતિ ઉર્જા વધુ હોય ઓછી અને વધુમાંથી ઓછું વાત કરો તો જવાબ શું આવે ધન. બોલો અહીંયા પણ છે નવ ધન, પણ જો હવે અહીંયા બોલો આ કયું વિશ્વાસ લેવાનું હતું, અમારે ઋણ વિશ્વાસ લેવાનું હતું, ઋણ વિશ્વાસ એક નાનો ઋણ વિશ્વાસ, તો ઋણ વિશ્વાસ એવું કહો તો બોલો ઋણ ઋણને અપાર કરશે, હવે અપાર કરશે ધક્કો વાગે, તો ધક્કો વાગે તો ગતિ ઉર્જા કેવી ગણાય વધુ, કારણ કે નજીકનું અપાકર્ષણ મને વધુ લાગે, જ્યારે દૂર જાય અપાકર્ષણ ઘટે અને ઘટે તો પછી અહીંયા એટલો ધક્કો વાગે નહીં, તો અહીંયા ગતિ ઉર્જા ઓછી, અહીં ગતિ ઉર્જા વધુ અને બોલો ગતિ ઉર્જા વધુ ત્યાં સ્થિતિ ઉર્જા ઓછી અને એ રીતે આગળ સ્થિતિ ઉર્જા ઓછી અને બી આગળ આપણે સ્થિતિ ઉર્જા એ આગળ આપણે એ બિંદુ આવી લીધું છે, તો એ બિંદુ આગળ અને બે બિંદુ આગળ એ આગળ બાજુ અષ્ટમ શું પૂછ્યું છે હું બરાબર સમજ. જો એક નાના ઋણ વિદ્યુત ભારની એન બે બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના ચિહ્નો તમારે જોવાના છે બરાબર. હવે ઋણ વિદ્યુત ભાર હોય એ જો ઋણ ઋણને અપાકર્ષે અને અપાકર્ષે એટલે આમ જાય, તો આપણા નિયમ પ્રમાણે હંમેશા જો અહીં જાતે આમથી આમ જવાનું, જો એ રીતે હું સમજાવું જાતે આમથી આમ જાય તો હંમેશા યાદ કરો કોઈ પણ પદાર્થ ઊંચી સ્થિતિ ઉર્જાથી નીચી ઉર્જા સ્થિતિ ઉર્જા તરફ ક્ષેત્ર ખેંચી જાય, કારણ કે જો એ ક્ષેત્ર લીધો અહીં આમથી આમ જવાના છે આ ઋણ છે, ઋણ ઋણને શું કરતો હોય જો ધન હોત નહીં તો ઋણ ધન્ય આકર્ષતો, પણ આ તો અપાકર્ષણ તો ઋણ ઋણને અપાકર્ષે અને અપાકર્ષણને જાતે આમ જાય, જાતે આમ જાય તો દૂર જાય તો અહીંયા નજીકમાં એની સ્થિતિ ઉર્જા કેવી હોય અને અમે તમે જોયું આ ઋણ ઋણ બોલો પેલી રીતે છે. ચલો ઋણ વિશ્વાસને આનંદ રીતે અહીંયા તો બોલો ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે કે નહીં, અને ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરો તો વધુ કાર્ય કરવું પડે તમારે, અને એ કાર્ય જેટલી ઉર્જા એનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય, તો જેટલા નજીક જોઈએ એટલી સ્થિતિ ઉર્જા વધુ છે અને દૂર જોઈએ તો જો અહીંથી આટલા લાગે તો ઓછું કાર્ય કરું તો એ સ્થિતિ ઉર્જા ઓછી છે. તો એ સંદર્ભમાં મિત્રો એ આગળ સ્થિતિ ઉર્જા વધુ હોય આ વધુ ના ઓછી તો વધુમાંથી ઓછું મળતા થાય ધન, એટલે ધ્યાન રાખજો પહેલાનું ઓમ જવાની વાત હતી, ઓમાં ઓમ જવાની વાત છે અને એટલા માટે ઘણીવાર જવાબ ધન જ આવે. જો આ એક પ્રશ્ન પર તમે ધ્યાન રાખજો મિત્રો, જો આવી દીધું એથી બી જવાની વાત તો વિદ્યુત ભાર ઊંચી સ્થિતિ ઉર્જાથી નીચી સ્થિતિ ઉર્જા તરફ જાય એટલે એ વધુ હોય ને ભાઈ. ચલો ત્રીજો પછી એક નાના ધન જ ભાગ, તો જો હવે આપણે ત્રીજો પછી એક નાના ધન વિદ્યુત ભારને પૃથ્વી તરફ લઈ જવું, તો જો આ એક કીડ તો એક નાનું ધન જવાને બતાવી અને એને અહીંથી અહીં લઈ જવું તો
ક્ષેત્ર વડે થતું કાર્ય જો કાર્ય કરવાનું છે તો આપણે ડીઆર 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 સ્થાનાંતર આપણે પૃથ્વી લઈ જવાનું છે અને પૃથ્વી તરફ લઈ જવાનું તો ડીઆરની દિશા સ્થાનાંતરની દિશા પૃથ્વી હોય અને તમને ક્ષેત્ર વડે થતું કાર્ય કીધું તો આપણે જો કાર્ય શોધવાનું શું કરો એર ડોટ ડીઆર અથવા એર ડીઆર પોસ્ટ હવે ક્ષેત્ર વડે થતું કાર્ય કીધું તો ક્ષેત્ર વડે કઈ ભૂલ લાગે તો ક્ષેત્ર વડે લાગતું પડે બરાબર તો જો ક્ષેત્ર વડે લાગતું પડે બરાબર ક્યુવી ડીઆર પોસ્ટ પણ જો અહીંયા તમે ક્ષેત્ર ધન જીવાડ છે અંદર જીવાનું ક્ષેત્ર બહાર જાય એટલે ક્ષેત્ર બહાર જતું છે જ્યારે તમારે પૃથ્વી એટલે સ્થાનાંતરણ કરવાનું છે તો સ્થાનાંતરની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ અને પરસ્પર વિરુદ્ધનો તો ટીકા કેવો આવે પાઈ પ્લસ પાઈ અને પ્લસ પાઈ માઇનસ માઇનસ ગુણ્યા બધું એટલે માઇનસ તો પછી આ કાર્ય પૂછીને કેવું આવે ઋણ તો આનો જવાબ તમારે ઋણ હશે તો આ કાર્ય ચલો પછી આગળનો પ્રશ્ન એક નાના કોઈ વાત બીજી તરફ લઈ જાય આગળ અને આગળ તો એક નાના કોઈ સ્વાધ્યાનું બીજી તરફ લઈ જવાનું છે તો જો આ સ્થાનાંતર સ્થાનાંતર કરાવવાનું તો સ્થાનાંતર દિશા તમે ખબર પડી હું જો આ પૂછેલાનું તો ઋણ ઋણ્ય પાક છે પણ અહીં કયા વર્ગથી કાર્ય લાગ્યું છે જો તમને એક નાના રૂપાને વિધિય તરફ લઈ જવા બાહ્ય બળ વડે થતું હોય તો હવે જો તમે આપણા ક્વેશ્ચન થતું હોય તો જાતે તો જાય નહીં તો તમારે બળ લગાવીને ધક્કા મારવા પડે તો પછી તમારે બળ આમ લગાવવું પડે તો તમારું બાહ્ય બળ આમ આવે એક્સટર્નલ ફોર્સ તો એક્સટર્નલ ફોર્સની દિશાની સ્થાનાંતરની દિશા એ તો પછી આપણે આ કાર્ય સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર એફ ડોટ ડીઆર તો એફ ડીઆર કોસ થીટા અહીંયા એમ તરીકે બાહ્ય બળ એક એક્સટર્નલ કારણ કે તમને બાહ્ય બળ વડે થતું માગ્યું છે ડીઆર તો જો બાહ્ય બળે તમારે આમ કરવું પડે તો જ વિધિય તરફ જાય અને સ્થાનાંતર એમ બે એક જ દિશા તો એક જ દિશામાં કોણ છે બરાબર કોસ ચિરો બરાબર એક તો એ જે ધન જવાબ આ બધું ધન તો કાર્ય ધન તો તમારો આ બી જવાબ ધન ચોથામાં કાર્ય ધન ચલો પાંચમો પ્રશ્ન પૂછ્યો છે જો કે ઋણ વિદ્યુત વાહક પરના અપાકર્ષણ બળને લીધે સોરી ભારે પ્રશ્નો પછી ડી અને સીડી ઈ હશે બીજી એ જવાબમાં ઋણ વિદ્યુત વાહકને લખેલ છે તો જો આપણે એનો બીજી એ બી એ કયો હશે તો બી કયું હશે તો બી એ અહીં હશે આ એ અને આ બીજી એ જવાબ પહેલાં તમે ડી આગળ બતાવવા ઋણ જવાબ પછી એને અહીંયા મોકલવાનું ક્રિયા તો બીજી એ જવાનું ઋણવાની ઘટ્યું છે જો હવે જેમ જેમ નજીક છે એમ ઋણ ઋણની નજીક છે તો ઋણ ઋણની નજીક છે એટલે કયો બળ લાગે અપાકર્ષણ એટલે બોલો અપાકર્ષણ લાગે તો એની ગતિમાં વધારો થાય ઘટાડો તમે સાયકલ લઈને જતા હો અને સામેથી પવન આવો તો બોલો પવનની વિરુદ્ધમાં તમે જાઓ તો તમારે સાયકલની ગતિ ધીમી પડે એમ હા તો ઋણ ઋણને અપાકર્ષણ અને અપાકર્ષણ એટલે નજીકમાં જઈએ તો ગતિ ધીમી પડી બોલો ગતિ જાઓ દેખી શકે તો ગતિ અહીં જવાબ કયો આવશે તો આ રીતે તમે પાંચે પ્રશ્નનો જવાબ આપી શકો તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો.